અહીં એક ત્રિકોણ પી ક્યુ આર આપેલો છે જેમાં ક્યુ આરનું માપ પાંચ સેન્ટીમીટર આપેલું છે તેમજ ખૂણો પી ક્યુ આર પંચાવન અંશ અને ખૂણો પી આર ક્યુ પિસ્તાલીસ અંશ આપેલો છે એટલે કે આ ત્રિકોણમાં બે ખૂણાઓના માપ આપેલા છે અને એક બાજુનું માપ આપેલું છે શું આટલી માહિતી પરથી આપણે એકરૂપ ત્રિકોણ બનાવી શકીએ તો આવો પ્રયત્ન કરીએ ત્રિકોણ પી ક્યુ અનુરૂપ ત્રિકોણ એ બી રચના આપણે કરીએ તો અહીં રેખાખંડ બીસીનું માપ પાંચ સેન્ટીમીટર આપેલું છે આ સિવાય બે ખૂણાઓના માપ એટલે કે ખૂણો એ બી પંચાવન અંશ અને ખૂણો એ સી અંશ આપેલો છે તો આવો આપણે આના પરથી ત્રિકોણ બનાવીએ સૌ પ્રથમ આપણે કોણ માપકની મદદથી બીને કેન્દ્ર લઈને પંચાવન અંશનો ખૂણાની રચના કરીએ હવે આપણે સીને કેન્દ્ર રાખીને પિસ્તાલીસ અંશના ખૂણાની રચના કરીએ તો આપણને આ બંને રેખાખંડોને જોડતા ત્રિકોણનું ત્રીજું બિંદુ મળે છે જેને આપણે એ નામ આપીએ છીએ હવે જોઈએ કે આપણા અગાઉના એટલે કે ત્રિકોણ પી ક્યુ સાથે આ ત્રિકોણ છે તે સંગત થાય છે કે કેમ તો અહીં આપણને દેખાય છે કે આપણે પાસે જો બે ખૂણાઓની માહિતી અને એક બાજુનું માપ આપ્યું હોય તો પણ આપણે એકરૂપ ત્રિકોણની રચના કરી શકીએ છીએ એટલે કે આપેલા ત્રિકોણની નકલ કરી શકીએ છીએ આ શરતને આખું શરત કહેવામાં આવે છે જે આ મુજબ છે કોઈ સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણાઓ અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ એકરૂપ બને છે અને આ શરત ખુબાકુ શરત કહેવાય છે